અને હવે જોઈએ ગુજરાત સુપરફાસ્ટ અનામતની માંગ સાથે ઉપવાસ પર બેઠેલો હાર્દિક ઉપવાસના સાતમા દિવસે ભાવુક થયો. હાર્દિકને મળવા પહોંચેલા સાધુ સંતોએ હાર્દિકને પાણી પીવાનું કહેતા હાર્દિક રોઈ પડ્યો હતો. જો કે સંતોના આગ્રહ છતાં હાર્દિકે પાણી પીધું ન હતું. આપણે જણાવી દઈએ કે હાર્દિકે બે દિવસથી પાણીનો પણ ત્યાગ કર્યો છે, ત્યારે તેની તબિયત પર ખરાબ અસર ન પડે એ માટે સાધુ સંતોએ પાણી પીવાનો આગ્રહ કર્યો હતો. ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે હાર્દિક પટેલની મુલાકાત લીધી. અલ્પેશ ઠાકોરે કહ્યું કે હાર્દિક પટેલે જલ્દીથી ઉપવાસ છોડી દેવા જોઈએ અને સમાજ માટેની લડત છે, જો શરીર સારું રહેશે તો જ લડી શકાશે. હાર્દિકના ઘરે પોલીસે પ્રવેશબંધી અને હેરાનગતિને લઈ હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેના પર શુક્રવારે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ. પાસના વકીલ બીએમ માંગુકિયાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે પોલીસે હાર્દિકની મુલાકાતને લોકોને આવવા દેવામાં નથી આવતા. બીજી તરફ સરકારી વકીલ કમલ ત્રિવેદી એવી રજૂઆત કરી હતી કે હાર્દિકના ઘર પાસે અન્ય લોકોના નિવાસસ્થાન જેમને અવરજવર કરવા દેવામાં આવે છે, કોઈ હેરાનગતિ કરવામાં નથી આવતી. રાજ્યના પૂર્વ કેબિનેટ પ્રધાન બાબુ બોખીરીયા અને તેના સગાઓ સામે જમીન પચાવી પાડવા મામલે હાઈકોર્ટમાં થયેલી પીઆઈએલના કેસમાં હાઈકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો છે. જામનગરની પરવાડા ગ્રામ પંચાયતે આ પિટિશન કરેલી છે, જેમાં બોખીરીયા અને તેના સગાઓએ 200 હેક્ટર જમીન પચાવી પાડી હોવાનો આરોપ લગાવ્યો છે. અંદાજે 300 કરોડ રૂપિયાના કથિત કૌભાંડમાં બાબુ બોખીરીયાની પુત્રી અને જમાઈની કંપની સામે પણ આરોપ લાગ્યા છે. બીપીએલ અને અંત્યોદય રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર. શ્રાવણ મહિનાના તહેવારને લઈને ખાંડ અને કપાસિયા તેલ આપવાની મુદ્દતમાં વધારો કરાયો છે. આ નિર્ણય બાદ ઓગસ્ટ મહિનામાં બાકી રહેલા કાર્ડધારકો 6 સપ્ટેમ્બર સુધીમાં ખાંડ અને તેલ મેળવી શકશે. મહેસાણાની જાણીતી દૂધસાગર ડેરીમાં કિલો ફેટે દૂધના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો. દૂધના કિલો ફેટે 25 રૂપિયાનો ઘટાડો કરાયો. ડેરી પશુપાલકોને દૂધના 600 રૂપિયા આપવામાં આવતા હતા, જ્યારે હવે ભાવ ઘટાડા બાદ 575 રૂપિયા આપવામાં આવશે. ડેરીમાં દૂધની આવકમાં વધારો થતા ભાવ સતત ઘટી રહ્યા છે, જેનો માર ખેડૂતોને સહન કરવો પડી રહ્યો છે. કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે મહીસાગરના લુણાવાડા ખાતે એક કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે આવ્યા હતા. લુણાવાડાના અખિલ ભારતીય વિચરતી જાતિ વેલફેર સંઘના 67મા મુક્તિદિન કાર્યક્રમમાં રામદાસ આઠવલે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે રામદાસ આઠવલે ઉપસ્થિત જનમેદનીને સંબોધી હતી, ત્યારે આ તકે આઠવલે મોદી સરકારના નોટબંધી અને જીએસટીના નિર્ણયને યોગ્ય ગણાવતા કહ્યું હતું કે દર 10 વર્ષે ડિમોનેટાઇઝેશન જરૂરી છે. તેમજ તેમણે વિચરતી જાતિની સ્થિતિ વિશે કહ્યું હતું કે ઓબીસી અને એસસી એસટી કરતા પણ વિચરતી જાતિની સ્થિતિ દયનીય છે, તેને સુધારા પર લાવવાની ઘણી જરૂર છે. સ્થાનિક ક્ષેત્રે રાજકારણનો નવો રંગ રાજકોટ જિલ્લા પંચાયતમાં જોવા મળ્યો, જ્યાં અહંકારીઓનો મામલો એવો ગરમાયો કે ભલભલા પંડિતો વિચારતા થઈ જાય કે આખરે આ થયું તો શું થયું અને કેમ થયું. કોંગ્રેસના બાગી જૂથના અમુક સભ્યોને લઈ રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા તોફાની બની. કારોબારી સમિતિ અને બાંધકામ સમિતિની સત્તા જેવા બે મુખ્ય એજન્ડા પર સામાન્ય સભા શરૂ થતા પહેલા છેલ્લી ઘડીએ સ્ટે લાગી ગયો અને ઉકળાયેલા કોંગ્રેસના ધારાસભ્યોએ જિલ્લા વિકાસ અધિકારીનો ઘેરાવ કરી ઉગ્ર રજૂઆત કરી. પહેલા આકાશમાંથી અંતરાધાર આફત વરસી અને હવે મુંડાએ મુશ્કેલી ઉભી કરી. ગીર સોમનાથમાં તાતને પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાયો. જિલ્લામાં મેઘતાંડવ બાદ ખેડૂતોનો અડધો પાક પાણીમાં ધોવાઈ ગયો, તો બચી ગયેલા મગફળીના પાકમાં મુન્ના નામની જીવાતે ઘર કરી લીધું છે. મગફળી પકવવામાં હજુ 1 મહિનાથી વધુનો સમય બાકી છે. પહેલા જ મુન્ના નામની જીવાત આવી જતા તાતને રોવાનો વારો આવ્યો છે. છેલ્લા 5-1 વર્ષથી મુંડા નામની જીવાત મગફળીમાં મુશ્કેલી ઉભી કરી રહી છે, ત્યારે ગીર સોમનાથના કૃષિ વૈજ્ઞાનિક રમેશભાઈ રાઠોડે તાતને વાવણી પહેલા ચોક્કસ પ્રકારના રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના છંટકાવની સલાહ આપી છે. કૃષિ વૈજ્ઞાનિકની માનીએ તો જો ઉનાળા દરમિયાન કાચું છણાયું ખાતર નાખવામાં આવે તો પણ ઈયળ આવવાની સંભાવના રહે છે. જૂનાગઢની હાલ માઠી દશા બેઠી છે. શહેરના બિસ્માર રસ્તાઓને જોતા હાલ તે ખાડાગઢ બન્યું હોય તેવો ઘાટ સર્જાયો છે, તો શહેરીજનોએ પણ આ ખાડાઓથી કંટાળી જઈ કહેવાતા વીવીઆઈપી અધિકારીઓને કટાક્ષ કરતા બેનર્સ લગાવ્યા છે, જેમાં અધિકારીઓને બિસ્માર રસ્તા પર ન ચાલવા અપીલ કરી છે. તો શહેરના સમાજસેવી અને ઓનલી ઇન્ડિયન તરીકે જાણીતા વૃદ્ધ પણ સાયકલ પર બેનર લગાવી ફરે છે. હાલ જૂનાગઢના ખાડાવાળા રસ્તા અને જ્યાં ત્યાં ઉભરાતી ગટરોથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે, ત્યારે આ અંગે કોર્પોરેશનના અધિકારીને પૂછાતા તેઓ લૂલો બચાવ કરતા નજરે પડ્યા. તેમના કહેવા અનુસાર શહેરના રસ્તાઓ સારા છે અને જે ખાડા પડ્યા છે તે વરસાદના કારણે અને પાણીની પાઇપલાઇન નાખવાના કામ દરમિયાન પડ્યા છે, ત્યારે આ સાહેબને શહેરના રસ્તાઓ સારા લાગી રહ્યા છે. અમદાવાદની ઘટના બાદ હકીકતમાં આવેલી સુરત મહાનગરપાલિકાએ જર્જરિત મકાનોને નોટિસ આપી ખાલી કરવાનો આદેશ કર્યો છે. રાજ્ય સરકારના રીડેવલપમેન્ટ સ્કીમ હેઠળ 25 વર્ષથી વધુ સમય વીતી ગયેલા મકાનોને તાત્કાલિક ખાલી કરવા અને નવેસરથી બનાવવા તાકીદ કરવામાં આવી છે.
વલસાડની હેલ્થ સાયન્સ ફાર્મા કંપનીમાં કેમિકલ લીકેજ થતા દોડધામ મચી ગઈ હતી. સરીગામ જીઆઈડીસી સ્થિત કંપનીમાં પીસીએલ 3 નામનું કેમિકલ લીક થયું હતું. ઘટનાને પગલે સરીગામ ફાયર ટીમ અને જીપીસીબીની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મળતી માહિતી પ્રમાણે કામદારોને બહાર કાઢી પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવાયો છે. ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં તમામ જગ્યા પર પાર્કિંગ ફ્રી કરવા માટે અમલ મૂકી દેવામાં આવ્યો છે. ત્યાં સુરત પોલીસ કમિશનર દ્વારા પણ તમામ ટેક્સટાઇલ માર્કેટમાં 1 કલાક સુધી ફ્રી પાર્કિંગ કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ પણ પૈસા ઉઘરાવવામાં આવતા હતા. જે માહિતીના આધારે સલાબતપુરા પોલીસે ટેક્સટાઇલ માર્કેટ અને મિલેનિયમ માર્કેટમાં ગઈ અને પોલીસે ચાર્જ વસૂલવાની બુકો જપ્ત કરી જાણવાજોગ ફરિયાદ નોંધી છે. વધુ એકવાર અમદાવાદ એરપોર્ટ પર ગાયો ઘૂસી એરપોર્ટ સંકુલમાં આવેલા પાર્કિંગ એરિયામાં ગાયો ઘૂસી આવતા તંત્રની બેદરકારી છતી થઈ. છેલ્લા ઘણા સમયથી આ જ પ્રકારે ગાયો પાર્કિંગ એરિયામાં ઘૂસી આવતી હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. અમદાવાદના ઓઢવમાં જર્જરિત ઇમારતો તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ છે. સ્થાનિકોના વિરોધ વચ્ચે એએમસીની ટીમ ઓઢવ પહોંચી છે અને જર્જરિત ઇમારતો તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા ઓઢવમાં સરકારી આવાસના 2 બ્લોક ધરાશાયી થતા એકનું મોત નીપજ્યું હતું. અમદાવાદના ઓઢવમાં સરકારી આવાસના 2 બ્લોક ધરાશાયી થતા તંત્ર સફાળું જાગ્યું અને કોઈ અકસ્માત ન બને તે માટે જર્જરિત સરકારી આવાસના મકાનોને સીલ મારી રહ્યા છે. હાલ તંત્રએ શિવમ આવાસ તરીકે ઓળખાતી ઇન્દિરા આવાસ યોજનાના 5 બ્લોક સીલ કર્યા તો પોલીસની મદદથી પાણીના કનેક્શન પણ કાપી નાખ્યા છે. સાથે જ આ મકાનો ભયજનક હોવાની નોટિસ પણ લગાવી દેવાઈ છે. જોકે આ ટીમ ઓઢવ પહોંચી ત્યારે સ્થાનિકોએ હલ્લાબોલ કરી અધિકારીઓને ભગાડ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં એરપોર્ટ પર ટર્મિનલ 1 અને ટર્મિનલ 2 પર સોલાર પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. 6 મહિનાથી આ સોલાર પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હતું. આ સોલાર પ્લાન્ટ 3.36 કરોડના ખર્ચે તૈયાર થયો છે. તો એરપોર્ટ પર વિશાળ વોશરૂમ પણ બનાવવામાં આવ્યું છે. અત્યાધુનિક પ્રવાસીઓ માટે વોશરૂમ બનાવવામાં આવ્યું છે. પોસ્ટ વિભાગની નવી પેમેન્ટ સિસ્ટમ માટે જાગૃતિ ફેલાવવા નડિયાદ પોસ્ટ ઓફિસના કર્મચારીઓએ એક રેલી યોજી હતી. જે રેલી વિવિધ બેનર્સ સાથે શહેરના માર્ગો પર ફરી હતી અને લોકો સુધી માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો. આ રેલીમાં પોસ્ટ વિભાગના સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ આરએમ શાહ, સિનિયર પોસ્ટમાસ્ટર આઈવે વોરા અને પોસ્ટલ આસિસ્ટન્ટ મહેન્દ્ર સિંધવ સહિતના અધિકારીઓ જોડાયા હતા. તો જામનગરમાં પૂર્વ સાંસદ અને જિલ્લા ભાજપ પ્રમુખની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. ઓડિયોમાં ચંદ્રેશ પટેલે પુત્રવધુને અપશબ્દો કહ્યા હોવાનું ઓડિયો ક્લિપમાં સામે આવ્યું છે. ઘટનાને લઈ પોલીસ સ્ટેશનમાં પુત્રવધુએ સાંસદ અને પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે વધુમાં કહ્યું કે જો આ મામલે પોલીસ કંઈ નહીં કરે તો મહિલા આયોગમાં જઈશ. તેના સસરા પર પુત્રવધુએ હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. ભાવનગર જિલ્લામાં તસ્કરનો તરખાટ વધી ગયો છે. સિહોરમાં કૈલાશ જ્વેલર્સમાં તસ્કર ટોળકી ત્રાટકી હતી. જ્વેલર્સની દુકાનનું શટર તોડી રોકડ અને ચાંદીની વીંટીની ચોરી કરી હતી. તસ્કરની સમગ્ર કરતૂત સીસીટીવીમાં કેદ થઈ હતી. જે ગુજરાતમાં દારૂબંધી છે ત્યાં દારૂ ખુલ્લેઆમ પીવાય છે એ વિવાદ તો ઘણીવાર જોઈ અને સાંભળી, પણ આજે આ વાત ગુજરાતને લથડતા શિક્ષણની કરીએ. જેના શીરે ગુજરાતના ભવિષ્યની જવાબદારી છે. એ જ ગુરુ દારૂની હાલતમાં દંગલ મચાવતા જોવા મળ્યા. મોજમાં આવી ગયેલા શિક્ષકે ભાન હતું કે તેની કરતૂતો કેમેરામાં કેદ રહી છે. વિદ્યાર્થીઓની સાથે વાલીઓ તેને જોઈ રહ્યા છે, પણ તેઓ જાણે કે નશામાં મદમસ્ત હતા. અત્યારે કોઈનો ડર ન હતો કે ખાતો હતો, ફક્ત લથડિયા. ડીસાની અમરપુરા બુરાલ ગામની આ ઘટના છે જ્યાં શિક્ષક દારૂના નશામાં ઝડપાયો. હિંમતનગરના સરવાણા ગામે વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો. હિંમતનગરની એબી ડિવિઝન તથા ગાંભોઈ પોલીસની કાર્યવાહીમાં 2.90 લાખની વિદેશી દારૂની બોટલનો નાશ કરાયો. તો પોલીસે કુલ 3.36 કરોડની કિંમતના દારૂના જથ્થાનો નાશ કર્યો. મોરબી જિલ્લા કલેક્ટરના આદેશથી જિલ્લા પુરવઠા તંત્ર અને મોરબી મામલતદારની ટીમે તેલનું વેચાણ કરતા વેપારીઓ પર ઓચિંતી રેડ કરી, જેમાં બહુચર ટ્રેડિંગ નામની પેઢીમાં રેડ કરી પામતેલના 41 ડબ્બા સીઝ કરવામાં આવ્યા હતા. તો દ્વારકાદાસ અવચરની ધવલ એન્ટરપ્રાઇઝમાં રેડ કરી પામતેલના 17 ડબ્બા સીઝ કર્યા હતા. આ તેલના જથ્થાને પગલે મોરબીની ધવલ ઇન્ડસ્ટ્રીઝમાં તંત્રએ દરોડો કરી ખાદ્યતેલના 67થી વધુ ડબ્બા સીઝ કરવા હુકમ કર્યો હતો અને સેમ્પલ મેળવી રિપોર્ટ ન આવે ત્યાં સુધી હાલનો સ્ટોક યથાવત રાખવા તંત્રએ આદેશ કર્યો હતો. રાજકોટ દિવસે ને દિવસે ક્રાઇમ સિટી બની રહ્યું છે. શહેરમાં લૂંટ, ખૂન અને ફાયરિંગના બનાવો વધી રહ્યા છે. ત્યારે રહીને પોલીસ ગુનેગારો સુધી પહોંચવામાં સફળ થઈ છે. શહેરમાં 1 સપ્તાહ પહેલા નવાગામમાં વેલજીભાઈ હેરમા પર એક શખ્સે હુમલો કરી હવામાં ફાયરિંગ કર્યું હતું. જે સંદર્ભે પોલીસે મનીલેન્ડ એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો. આ ગુનામાં તપાસ કરતા પોલીસે મુખ્ય કાવતરાખોર અરવિંદ ગઢવીની ધરપકડ કરી છે. તો હજુ ફાયરિંગ કરનાર આરોપી ભારા ગઢવીની શોધખોળ શરૂ છે.
सूरत में छेतरपिंडी आक्षेप साथ लोगों टोळू एक शख्स पर तूटी पड़ू। स्थानिकों आक्षेप है कि आ शख्स लोगों ने कैफी पदार्थ संघाड़ी छेतरपिंडी आचरे छे। लोगों शख्स ने पकड़ी ने कौन छे ते अंगे पूछू तो तेणे पोतानी अलग अलग ओळख आपी हती। जो कि स्थिति पाकी गयेला बे पैकीनो एक शख्स फरार थवामां सफल रह्यो हतो। भावनगर में हत्याना आरोपी जेल में छुटकारो थयो अने लोको स्वागत माटे घेला बन्या। हत्याना आरोपी स्वागत माटे शहर में पोस्टर लाग्या छे, एटलुं ज नहीं मंडप बांधीने तैयारीओ पण करी देवाई छे। भावनगर हलूरिया चौक और बाटन लाइब्रेरी सुधी पोस्टर लागता पोलीस अने स्थानिक तंत्र पण दोड़तुं थयुं छे। खेड़ाना चकलासी गाम में खोवाई गया है। डॉक्टर चकलासी ना लोगों ने सारवार करावी है पर साहेब शोध्या पण जड़ता नहीं, एटले हवे उश्केरायेला लोगों कायमी डॉक्टर न होवाथी आरोग्य केन्द्र की ताळाबंदी कर दीधी और पोतानो रोष प्रकट कर्यो। ग्रामजनों आरोप है कि छेल्ला घणा समय थी डॉक्टर आवता ज नथी। भरूच सिविल होस्पिटल में खानगीकरण विरोध में कलेक्टर ने आवेदनपत्र पाठवायु। राज्य सरकारे भरूच सिविल होस्पिटल ने पीपीपी धोरणे वडोदराने खानगी कंपनी ने एक रूपियाना टोकन भाड़े 32 वर्ष माटे आपवानो निर्णय लेवायो छे। त्यारे सिविल होस्पिटल ना खानगीकरण विरोध में भरूच मूळ निवासी संघ और कांग्रेसी लोक सरकार आगेवानोए कलेक्टर ने आवेदन पत्र पाठव्यु जेमा उल्लेख कर्यो छे कि देश की गरीब प्रजा ने बंधारण की कलम 47 मुजब स्वास्थ्य सुविधा मौलिक अधिकार है, परंतु सरकार पोतानी फरज निभावामां निष्फळ गई होय तेम सरकारी संस्थाओं ने खानगी कंपनी ने आपी देवा मांगे छे। राज्यना दरिया किनारा विस्तार में सीआरजेड विस्तार संदर्भे दरिया किनारा विस्तार नवा नक्शाओ तैयार करने की कार्यवाही हाथ धराई। भारत सरकार ने आदेश अनुसार गुजरात में वलसाड जिला दरिया किनारा विस्तार ड्राफ्ट और नक्शाओ अंगे वापी में जाहिर लोक सुनावणी हाथ धरवामां आवी हती, जेमां दरिया किनारे विस्तार गामों लोग मोटी संख्या में हाजर रहा था। त्यारे दरिया किनारा विस्तार तैयार करायेला नक्शा में रहेली खामीओ अंगे त्यांना अधिकारीओनुं ध्यान दोर्युं हतुं। त्यारे केटलीक जग्याए दरिया किनारा विस्तार स्थानिक लोकोने विश्वासमां लीधा विना तैयार करायेला नक्शा में गंभीर क्षतिओ होवानो आक्षेप पण थयो हतो। तमाम क्षतिओ दूर करी स्थानिकोने विश्वासमां लई नवेसरथी सर्वे करी नक्शा तैयार करवामां आवे तेवी लोकोए अपील करी छे। लाइसेंस वगर स्कूल के क्लासेस में टू व्हीलर लेने जता विद्यार्थियों ना माता पिता हवे चेती जाए, कारण के ट्राफिक पुलिस एवं 223 थी वधु फरियाद दाखल करी छे। जमना संतानो लाइसेंस वगर टू व्हीलर लेने शाळाए जता हता। आज गुरुवार दिवसे पुलिस आज रीते 25 वालीओ विरुद्ध पुलिस फरियाद करी दंड फटकार्यो हतो। विद्यार्थियों ट्राफिक नियमनो भंग करी वाहनों चलावी रह्या होवानुं ध्यान में आवता पुलिसे कड़क कार्यवाही शुरू करी छे। अमदावाद शहर पुलिस हवे दरेक शाळा अने क्लासेस पर चांपती नजर राखवानी छे, कारण के ट्राफिक नियमनी कोई जानकारी वगर विद्यार्थी रस्ता पर 80 सीसी के तेनाथी वधु सीसी ना वाहनों हंकारता जोवा मळ्या छे। आम हवे संतानोनी भूलनी सजा ट्राफिक पुलिसे तेमना मां बाप ने आपवानुं नक्की कर्युं छे। सीएन विद्यालय में ज पुलिसे एक दिवस में 45 वाहनों जप्त कर्या। पुलिस कार्यवाही दरमियान ध्यान में आव्युं के विद्यार्थी लर्निंग लाइसेंस साथे वाहन हंकारता हता। जो कि नियम मुजब लर्निंग लाइसेंस धरावनार जो कोई व्यक्ति वाहन हंकारतो होय तो तेनी पाछळ पाकू लाइसेंस धरावनार व्यक्ति बेसेलो होय जरूरी छे। ट्राफिक विभागे सख्ताई दाखवता आवा विद्यार्थीओना माता पिता विरुद्ध फौजदारी कार्यवाही करी 500 થી 5500 સુધીનો दंड फटकार्यो। सुरेन्द्रनगरना पाटड़ी तालुकाना विसनगर गाम में विषकरंट लागता बे बाळकीना मौत थया। काल सांजथी खेतरथी घर तरफ गया बाद बन्ने बाळकीओ न मळी आवता परिवारजनोए शोधखोळ हाथ धरी हती, त्यारे विष्ठामला ने अड़ेली हालत में बने लाश मिली आई। बनासकांठा में विद्यार्थियों की माथे मौत भमी रही है। शाळाना ग्राउंड में खुला वीजना वायरो विद्यार्थियों माटे यमराज समान साबित थई रहा है। कंईक आवो ज किस्सो सामे आव्यो बनासकांठाना कूड़ा गामनो कि ज्यां शाळा में एक विद्यार्थी विष्ठामला ने अड़की जता तेनुं मौत निपजू। धोरण 11 में अभ्यास करते पर्वत साथी नामनो विद्यार्थी रिशेष में रमतो हतो ते दरमियान आ घटना बनी। शाळाना ग्राउंड मांथी हेवी लाइन पसार थाय छे, शाळानी जाण होवा छतां कोई पगला लेवाय नहीं, विद्यार्थियों रोज मौत सामे बाहर फिरे छे। न्यूज 18 गुजराती शाळा में पहुंची रियालिटी चेक कर्यु हतु। तो आ घटना बाद एक तो वीज कंपनी और शाळा की बेदरकारी सामे आवी छे। अर्थिंग ना खुला वायरो होवा छतां विद्यार्थियों ने ग्राउंड में रमवा देवाय छे। शाळा द्वारा वीज कंपनी आगे कोई ज फरियाद करवामां नथी आवी। मृतक परिवार आ मामले शाळा संचालकों ने वीज कंपनी ने जवाबदार ठेरव्या छे, तो वीज कंपनी कर्मचारी तपास चालू होवानुं कही पोतानो लूलो बचाव करता जोवा मळ्या। तो वीज करंट की वधती घटना बाद अमारी टीमें पाटण की ताराबेन प्राथमिक शाळा की मुलाकात लीधी। अहीं पण हाल बेहालत जोवा मळ्या, जोखमी भणतर अहीं पण लटकतुं जोवा मळ्युं। शाळाना बिल्डिंग पर असंख्य वायरो लटकता हता, केटलाक वायरो थी विद्यार्थीओ आसानी थी पकड़ी शके तेटला नीचा हता। अमारी टीमे आ लटकता वायरो विशे शाळाना संचालको साथे वात करी तो तेमणे बेदरकारी सुधारवाने बदले वायरो आजे ज नीचे आवी गया होवानुं जणाव्युं। स्कूल में रिसेस समय के अन्य समय जो बाळक रमता रमता आवा वायरोने अड़े तो मोटी जानहानि थई शके छे।
बनासकांठा प्राथमिक शाला में वीज करंट लागता एक विद्यार्थी मौत थयुं छे। त्यारे अमारी टकोर बाद आखरे प्रिंसिपाल जाग्या अने वीज कंपनी ने फोन करी बोलावी हती। आखरे 15 वर्ष बाद वीज कंपनी डीजीवीसीएल ने करंट लाग्यो। आ झटको हाईकोर्टे आप्यो छे। कोर्टे वीज कंपनी ने 21.69 लाख रूपया वर्तर पेटे आपवा आदेश कर्यो। साथ ज 9% लेखे 15 वर्ष व्याज आपवा जणाव्यु। घटना कंईक एवी छे कि आशरे 15 वर्ष पहला कताक गाम में अश्विनभाई नामना व्यक्ति ने हाईटेन्शन वायरनो करंट लाग्यो हतो, जेमां तेमनुं मौत निपजू। अश्विनभाई पाणीनी टाँकी साफ करता हता त्यारे नजीकथी पसार थती हाईटेन्शन वायरने अटकी गया हता। परिवारे वीज कंपनी डीजीवीसीएल की बेदरकारी थी मौत निपजू होवानो आक्षेप लगावी हाईकोर्ट में केस दाखल कर्यो। राजकोटना फाळे वधु एक टेस्ट मैच आवी छे। जी हां, 4 ऑक्टोबर थी भारत अने वेस्टइंडीज वच्चे योजाशे प्रथम टेस्ट मैच। ए टेस्ट मैच राजकोटना खंडेरी स्टेडियम में रमाशे। तो आता अत्यार सुधीना तमाम खास समाचार। वधु समाचारों ने अपडेट माटे जोड़ायेला रहो न्यूज 18 गुजराती नी साथे। आ उपरांत सोशियल मीडिया थकी पण आप न्यूज 18 गुजराती साथे जोड़ायेला रही शको छो। लॉग ऑन करी शको छो www.news18gujarati.com पर। रजा आपशो। नमस्कार।